ડોક્ટર કેયુરભાઈ, ગઈકાલે રાત્રે હું તમારી આ બુક હું વાંચતી હતી, હૃદયની વાત દિલથી, તો એમાં 9મા પ્રકરણ આગળ આવીને હું અટકી ગઈ. એમાં તમે હૃદય રોગનું નિદાન કરવા માટે જુદી જુદી પરીક્ષણ પદ્ધતિઓ દર્શાવી છે, એટલે મને એમ થયું કે શું એક હૃદય રોગનું નિદાન કરવા માટે આટલી બધી પરીક્ષણ પદ્ધતિઓની જરૂર હોય છે? હા તૃપ્તિબેન, હૃદય આપણે થોડા અઠવાડિયા પહેલા વાત કરેલી કે હૃદય એક પંપ છે ને, પંપિંગ કરે છે, એમાં નળીઓ છે ને, એમાં ઇલેક્ટ્રિસિટી છે, તો આ બધાના પરીક્ષણ કરવા શરૂઆતથી આપણે કરીએ. પહેલું સાદામાં સાદું નિદાન એક સ્ટેથોસ્કોપથી થાય છે. સ્ટેથોસ્કોપ એક બહુ સાદી વસ્તુ છે, જે કાનમાં મૂકવાની, છાતીમાં સાંભળવાનું, તબક તબક થાય. પ્રેમી જીવડાઓમાં તો અંદર બધા સંગીતો આવતા હશે, પણ અમને તો લૂપ ડૂપ એમ બે શબ્દ સંભળાય, અને વાલનો ઘસારો હોય તો આવ્યા કરે. સ્ટેથોસ્કોપ સિવાય કાર્ડિયોગ્રામ મશીન પણ અમે વાપરીએ છીએ. કાર્ડિયોગ્રામ સિવાય ચેસ્ટ એક્સરે, સાદા એક્સરે મશીનમાં છાતીના ફોટા પાડવાના, અને આગળ વધવા માટે પછી ઇકો કાર્ડિયોગ્રામ કહીએ છીએ, જેને સોનોગ્રાફી કહેવામાં આવે છે. એ સોનોગ્રાફી છેલ્લા 30-એક વર્ષથી ખૂબ પ્રચલિત છે. અને તૃપ્તિબેન, સોનોગ્રાફી આવ્યા પછી તો હવે સ્ટેથોસ્કોપનો ઉપયોગ નથી થતો. મારે તો ઘણીવાર પેશન્ટ કે અમે એન્જિયોગ્રાફી કર્યો અને ઇકો કર્યો, પણ સાહેબ સ્ટેથોસ્કોપ તો મૂકો ને, નાડી તો તપાસો. એટલે પેશન્ટના સંતોષ માટે પણ ઘણીવાર અમારે વાપરવું પડે કે ભાઈ તારું હૃદય ચાલે જ છે અને તારી નાડી પણ ધબકે છે,